નમસ્કાર મિત્રો, ધોરણ બાર સાયન્સના આપણે લેક્ચર સિરીઝની અંદર લેસન નંબર 1 વિદ્યુત બારાઓના ક્ષેત્રોની અંદર આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ તો આપણે વિદ્યુત બારની પ્રસ્તાવના વાસ્તવની અંદર આખું ફિઝિક્સ જે છે એ કેટલા વિભાગમાં વિભાજિત થયેલું હતું, એ વિદ્યુત બાર કોને કહેવાય એની ચર્ચા કરી હતી. હવે એના મૂળભૂત ગુણધર્મો ભણીએ એ પહેલા થોડી ચર્ચા કરી લઈએ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ફોન આવતો હતો કે સાહેબ થોડી ડિટેલ્સની અંદર અમને આમાંથી ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકાય એવા છે. તો મિત્રો, તમને જણાવી દઉં કે અહીંયા આપણે આ જે લેક્ચર મૂકી રહ્યા છીએ એ બોર્ડ ગુજરાત માધ્યમિક હાયર સેકન્ડરી બોર્ડ જે છે એ એક્ઝામ જે લે છે એ પ્રમાણેના થિયરીના ટોપિક લીધેલા છે, અને વચ્ચે વચ્ચે જે તમારા જેડબલઈ નીટના ઇમ્પોર્ટન્સ ટોપિક જે છે એ વણી લેવામાં આવ્યા છે. આજે આ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ 1 અને 2 આખું ચેપ્ટર જે છે એ બે ભાગમાં વિભાજિત થયેલું છે. તો એનો પહેલો ભાગ જે છે એની શરૂઆતનું જે પોઈન્ટ હતા જે માત્ર ઇન્ટ્રોડક્શન પૂરતા હતા એ આપણે આજે આ લેક્ચરમાં પૂરા થાય છે. પછી ઇલેક્ટ્રોસ્ટેટિક 1 ચાલુ થશે, એટલે કે અહીં સુધીનું જે છે એની આપણે એક વર્કશીટ મૂકીશું, અને એ વર્કશીટ જે છે એ દરેક જણ એને લગતા પ્રશ્નો સોલ્વ કરશે તો એટલીસ્ટ એને આઈડિયા આવશે કે કયા રીતના પ્રશ્નો પૂછી શકે છે. મિત્રો, તમારે આ વર્કશીટ એક્ઝામ્પલની પ્રેક્ટિસ અને એના લગતા ડાઉટ કે ડિફિકલ્ટી જે છે એ સોલ્વ કરવી હોય કે આપણે જોઈતી હોય તો મારા વોટ્સઅપ નંબર જે છે એ વોટ્સઅપ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. મારો વોટ્સઅપ નંબર જે છે એ 9898248838 છે. એમાં આપ મેસેજ બી કરવાનો છે. મેસેજમાં આપનું નામ, આપ કઈ સ્કૂલના છો અને કયા જિલ્લા કે કયા શહેરમાંથી આપ બિલોંગ્સ કરો છો, અથવા તો તમારા ગામનું નામ અને તમારો નામ મને આ જે છે એ નંબર ઉપર વોટ્સઅપ કરજો. સાથે સાથે મિત્રો, તમે જુઓ છો વ્યુઅર્સની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે, તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. હવે આની જે વર્કશીટ આપણે જોઈતી હોય, આપ એના જો પ્રશ્નો સોલ્વ કરવા માંગતા આટલા સુધીના અંદર જેડબલઈ નીટ વાસ્તવમાં આ જે પ્રસ્તાવનામાંથી ગુજકેટના પ્રશ્નો પૂછી શકાય એવા છે, તો તમે આ જે નંબર જે છે ફરી દોહરાવું છું, 9898248838, ગુજરાતીમાં કહું 9898248838, આ નંબર ઉપર તમે મારી પાસેથી વર્કશીટ ઇવન એના લગતા ડાઉટ ડિફિકલ્ટી પણ તમે આ નંબરને બધે કોમ્યુનિકેશન કરી શકો છો. હવે મિત્રો, વાત કરીએ આપણે કે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો કયા, એ પહેલાં થોડીક એવી પ્રારંભિક ચર્ચા કરી લઈએ, અથવા તો રિવિઝન પણ આપણે કહીએ છીએ અને કહી દઈએ કે સૌથી પહેલાં વિદ્યુતભાર શું હતો, તો કે એક પ્રકારનો ભૌતિક ગુણધર્મ છે, એ વાત પણ થઈ ગઈ હતી. દળ જેવો ભૌતિક ગુણધર્મ છે. વિદ્યુતભાર જે છે એ મુખ્યત્વે બે પ્રકાર પડે છે. કયા કયા બે પ્રકાર પડે છે, તો કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. ફટાફટ જઈશું આપણે, પોઝિટિવ અને નેગેટિવ છે. પોઝિટિવ પોઝિટિવ વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે, નેગેટિવ નેગેટિવ વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે, પોઝિટિવ નેગેટિવ અને નેગેટિવ પોઝિટિવ વચ્ચે હંમેશા આકર્ષણ થાય છે. હવે આગળ વાત કરીએ તો કે વિશ્વની અંદર સૌથી નાનામાં નાનો જો કોઈ વિદ્યુતભાર હોય તો એ ઇલેક્ટ્રોન છે, અને આ ઇલેક્ટ્રોન જે છે એ એનું દળ Ne બરાબર આપણે 9.1 × 10⁻³⁻³ એ પણ આપણે ભણ્યા હતા, કેજી ની અંદર હતું. 9.1 × 10⁻³⁻ કેજી. એનું વિદ્યુત ભાર જે છે એ 1.6 × 10⁻¹⁹ કુલમ છે. મેં તમને આગળ એવી પણ ચર્ચા કરી હતી કે મિત્રો, હંમેશા વિદ્યુત ભાર જે છે ને એનું મૂલ્ય અચળ હોય છે, અને પદાર્થનું દ્રવ્યમાન અથવા તો દળ અલગ અલગ હોઈ શકે છે, પણ એનું વિદ્યુત ભાર જે છે એ કેવો હોય છે, એક જ હોય છે. દાખલા તરીકે વાત કરીએ તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ બંનેનું દળ અલગ અલગ છે, પણ એનું વિદ્યુત ભારનું મૂલ્ય સરખું છે.
રીતે એવું જરૂર નથી કે જે દળ ધરાવતો હોય તે પદાર્થ હંમેશા વિદ્યુત ભાર ધરાવતો હોય. આપણે બીજા નંબરના લેક્ચરમાં ચર્ચા કરી છે, થોડું રિવાઇઝ કરી નાખજો. અને મિત્રો, એક બીજી વાત પણ મારે તમને અહીંયા કરવી હતી કે એક વખત લેક્ચર જોવાથી આપણને આવડવાનું નથી, વારંવાર પુનરાવર્તન આપણે લેક્ચરને જોઈશું, આપણે સમજીશું અને આપણે કમ્યુનિકેશન કરીશું. મેં તમને મારો વોટ્સઅપ નંબર પણ આપી દીધો છે અને એના દ્વારા તમને જે પણ વિષયની અંદર જે મીન્સ કે ભણાયા પછી પણ તમને ખબર ના પડતી હોય તો આપ મને ફોન પણ કરી શકો છો. તો વારંવાર લેક્ચર જોશો ત્યારે ખ્યાલ આવશે. આપણે બીજા નંબરના પાઠની અંદર એવું કહ્યું હતું, બીજા નંબરના લેક્ચરમાં એવું કહ્યું હતું કે દળ ધરાવતો હોય પદાર્થ એને વિદ્યુતભાર હોઈ શકે છે, પણ એવું નથી કે બધા જ દળ ધરાવતા પદાર્થને વિદ્યુતભાર હોય. દાખલા તરીકે આપણે કહીએ તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ બંનેને વિદ્યુતભાર છે પણ સાથે સાથે દળ પણ છે, પણ જ્યારે ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોનને દળ છે પણ વિદ્યુતભાર નથી. તો મિત્રો યાદ રાખવાનું, પ્રોટોન અને ઇલેક્ટ્રોન દળ પણ છે, વિદ્યુતભાર પણ છે, ન્યુટ્રોનને આપણે વિદ્યુતભાર છે નહીં. આવું વારંવાર તમે લેક્ચરને રિવાઇઝ કરશો, રિપીટેશન કરશો તો રિઝલ્ટ મળશે. અને મિત્રો એક વસ્તુ છે, બાર સાયન્સ એ યજ્ઞ છે, એક સાધના છે. એક દિવસમાં એક લેક્ચર ઓબ્ઝર્વ કરવાથી આવડે નહીં, વારંવાર એનો મહાવરો કરવો પડશે. હજી આના લગતા જ્યારે પ્રશ્નો આવશે ત્યારે તમે કહેશો કે સાહેબ આવું હતું, તો જેટલું તમારી થિયરી તૈયાર હશે, જેટલા કોન્સેપ્ટ ક્લિયર હશે એટલું તમે બહુ સારી રીતે ભણી શકીશો. તો સ્મોલેસ્ટ ચાર્જ પાર્ટિકલ તમે બધા જાણો છો કયો છે, તો કે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન એ વિશ્વમાં નાનામાં નાનો વિદ્યુત ભાર છે, એનું મૂલ્ય 1.6×10⁻¹⁹ કુલમ છે. તો આ જે છે આપણે એને રિવિઝન પુનરાવર્તન કરી નાખ્યું, એના લગતા જે એમસીક્યુ જે છે એની આજે વર્કશીટ અમે મૂકવાના જ છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રોને જોઈતી હોય એ મને આ પર્સનલી કોન્ટેક્ટ કરીને મેળવી શકે છે. હવે આજના ટોપિકની અંદર આપણે વાત કરીએ તો આજે આપણે વિદ્યુતભારના ગુણધર્મોની અંદર સૌથી પહેલા અહીંયા બિંદુવત વિદ્યુતભારની વાત કરીએ. તો છોકરાઓ કલ્પના કરો તમે કે બિંદુવત વિદ્યુતભાર કોને કહીશું, બિંદુવત વિદ્યુતભાર કેટલો નાનો અને એમાં પાછું શું છે, બિંદુવત છે. સમજો, ખાસ વિદ્યુતભાર તો નાનો જ છે પણ ઉપરથી પાછું કેવું કહે છે, બિંદુવત વિદ્યુતભાર. તો મિત્રો અહીંયા ધ્યાન આપજો, ખાસ નરી આંખે આપણે વિદ્યુતભારને જોઈ શકતા નથી. મારે કે તમારા હદની બહારની વાત છે, એટલે કે આ એક પ્રકારની કલ્પના છે, પણ આપણે વિચારી શકીએ છીએ કે એવું કહે છે કે વિદ્યુતભારિત પદાર્થોના પરિમાણ. છોકરાઓ ખાસ સમજો આ શબ્દો, કે પરિમાણ એટલે શું, તો પરિમાણ એટલે વાસ્તવમાં એનું માપ, અથવા તો દેશી ભાષામાં કહીએ તો એનો વ્યાસ. એનો વ્યાસ યાદ કરો, 11 સાયન્સની અંદર બીજા ચેપ્ટરની અંદર ગ્રહ કે તારાના પરિમાણ માપવાની રીત આવતી, એમાં આપણે ગ્રહનો બે બિંદુ વચ્ચેનો અંતર એટલે કે વ્યાસ લેતા હતા. તો એવું કહે છે કે વિદ્યુતભારિત પદાર્થોના પરિમાણ એટલે કે એમનો વ્યાસ જે છે એ વ્યાસ એ બે વિદ્યુત ભારો, દાખલા તરીકે આ બે વિદ્યુત ભારો છે મારી હાથની અંદર, હું તમને બે મોબાઈલ ફોન જે છે આપણે એને વિદ્યુત ભાર તરીકે લઈએ, તો આ બે વિદ્યુત ભારો છે, તો આ બંને વચ્ચેનું જે અંતર જે છે એની સરખામણીમાં આ વચ્ચેનું અંતર જે છે એ બંને કેવું હોવું જોઈએ, બહુ નાનું હોવું જોઈએ. એટલે કે એના વ્યાસ કરતા પણ નાનું હોય, એટલે એકબીજા ઉપર ઓવરલેપ થતા હોય. દાખલા તરીકે આ બંને વિદ્યુત ભાર છે, આટલું અંતર જે છે આનું, આ જે અંતર જે છે એના કરતા પણ આ બંને વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ, નાનું હોવું જોઈએ. તો એને આપણે શું કહીએ છીએ, બિંદુવત વિદ્યુત ભાર કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું, થોડો અઘરો ટોપિક છે પણ ફરીથી તમને સમજાવું છું કે બિંદુવત વિદ્યુત ભાર આપણે કોને કહીશું. તો સમજો પહેલા, તો એવું કહે છે કે વિદ્યુત ભારિત પદાર્થ હોય ને એમાં એક વિદ્યુત ભાર લઈએ, એના વ્યાસ જે છે એનો વ્યાસ એના કરતા પણ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેવું હોય, નાનું હોય, તો એને આપણે શું કહીશું, બિંદુવત વિદ્યુત ભારો કહીશું. મિત્રો આ એક આદર્શ કલ્પના છે, વાસ્તવમાં આ પ્રકારનો વિદ્યુત ભાર એ શક્ય નથી, પણ કેટલાક લોકો જે છે એ વિચારે છે કે ભાઈ એના કરતા કેવું હશે, મૂલ્ય નાનું હોય. આપણે એટલું યાદ રાખવાનું કે એના વ્યાસ કરતા બંને વચ્ચેનું અંતર કેવું હોય, નાનું હોય. દાખલા તરીકે આપ કહીએ કે એક વિદ્યુત ભાર જે છે એનો વ્યાસ જે છે એ 10 એંગસ્ટ્રોમ છે, અને આપણે 10 એંગસ્ટ્રોમ અને 10 એંગસ્ટ્રોમના બે વિદ્યુત ભારો છે, પણ એ બંને વચ્ચેનું અંતર જે છે એ દાખલા તરીકે કેટલું છે, 3 એંગસ્ટ્રોમ છે.
કેટલું છે? 3 એંગસ્ટ્રોમ છે. તો વિચાર કરો બંને એકબીજા ઉપર શું થશે, ઓવરલેપિંગ થાય, તો એને આપણે શું કહીએ છીએ, બિંદુવત વિદ્યુતભારો કહીએ છીએ. છોકરાઓ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ વધીએ. આ બિંદુવત વિદ્યુતભારની વાત કરી, એનાથી આગળ વાત કરીએ તો પહેલો એનો ગુણધર્મ જે છે એવું કહે છે કે વિદ્યુતભારોના સરવાળા શક્ય છે. એટલે કે એને એવું કહેવામાં આવે છે એડિટિવ ઓફ ધ ચાર્જિસ. શું કહે છે? એડિટિવ, ટુ એડ એટલે ઉમેરવું, અને એડિટિવ ઓફ ચાર્જિસ એટલે કે આપણે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો કરવાનો છે. તો મિત્રો તમને એમ કહી દઉં કે વિદ્યુતભારનું આપણને મૂલ્ય મળે છે. વિદ્યુતભારને કોઈ દિવસ ક્યારે દિશા હોતી નથી, અને એ દિશા હોતી નથી એટલા માટે આપણે એવું કહી શકીએ કે વિદ્યુતભાર પોતે જે છે એ અદિશ ભૌતિક રાશિ છે. કેવી ભૌતિક રાશિ છે? મેં અહીંયા અહીં તમને હાઈલાઈટ કરું છું કે વિદ્યુતભાર પોતે જે છે એ પોતે કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ છે. મિત્રો ધ્યાન રાખજો ખાસ કે એડિટિવ જેનો સરવાળો થતો હોય એનું મૂલ્ય મળે, જેનો સરવાળો થતો હોય એનું મૂલ્ય, મૂલ્ય ધન કે ઋણ ગમે તે હોઈ શકે છે. આપણે એનાથી મતલબ નથી, આપણે ધન કે ઋણ એમાંથી ગમે તે લઈ શકીએ છીએ, અને એટલા માટે આપણે કહી શકીએ કે પોતે કેવી છે, અદિશ ભૌતિક રાશિ છે. દાખલા તરીકે હું તમને અહીંયા એક ઉદાહરણ લઈને સમજાવું છું કે અહીંયા આપણે એક આવો કોઈ એક આઇસોલેટેડ, આઇસોલેટેડ શબ્દ પાછળ તમને સમજાવું છું, કોઈ એક આ પદાર્થ લીધો છે અને આ પદાર્થની અંદર Q1, Q2, Q5 એ ધન વિદ્યુત ભારો છે, માઇનસ Q3 અને માઇનસ Q4 એ પોતે કેવા છે, ઋણ વિદ્યુત ભાર છે. તો આખા આ આઇસોલેટેડ પ્રોપર્ટીઝ જેને આપણે તંત્ર કહીએ, આ તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો, તો આપણે સમજી શકીએ છીએ કે સાહેબ Q કેટલો વિદ્યુત ભાર છે, Q, અને Q બરાબર કેટલું, તો અહીંયા જો ધ્યાન રાખો આપણે એનો બેઝિક સરવાળો જ કરવાનો છે, Q1 વત્તા Q2 માઇનસ Q3 માઇનસ Q4 વત્તા Q5, એટલે કે તમારે ટોટલ સરવાળો કરવાનો છે, જે ફાઇનલ રિઝલ્ટ મળે એ એનું શું છે, પરિણામ છે. એટલે કે આપણે અહીંયા આ એક એનું યુનિવર્સલ ઇક્વેશન છે, I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n Qi. હવે ધારી લઈએ, આપણે એક ઉદાહરણ લઈને સમજાવીએ છીએ કે Q1 બરાબર 1 કુલમ લઈએ, Q1 બરાબર કેટલા લઈએ છીએ આપણે, 1 કુલમ લઈએ છીએ, Q2 પણ ધન છે એના બરાબર +2 કુલમ લઈએ છીએ, Q3 જે છે એના બરાબર આપણે -3 કુલમ લઈએ છીએ, અને Q4 જે છે આ Q4 બરાબર -4 કુલમ લઈએ છીએ, અને Q5 બરાબર કેટલું છે, +5 કુલમ છે. તો મિત્રો અહીંયા સમજો, ખાસ અહીંયા સમજો કે આપણે ધન વિદ્યુતભાર બી લીધો છે, તંત્રના અંદર ધન પણ હોય ઋણ પણ હોય બંને પ્રકારના વિદ્યુતભાર હોય, એટલે આપણે આ બંને ભેગા લીધેલા છે. એકલા ધન લઈને બી તમે ગણતરી કરી શકો છો, ઋણ લઈને બી ગણતરી કરી શકો છો, પણ આપણે વિદ્યુતભારને જોયો નથી, પણ આપણે એના મૂલ્યની ચર્ચા કરી શકીએ છીએ. તો અહીંયા ધન અને ઋણ બંને લીધા છે, ફરીથી દોહરાવું છું, Q1 બરાબર +1, Q2 બરાબર +2, Q3 બરાબર -3, Q4 બરાબર -4, અને Q5 બરાબર +5. હવે એવું કહે છે કે વિદ્યુતભારોના સરવાળા થાય છે, તો પરિણામની ચિંતા કર્યા વગર આપણે ખાલી એટલું વિચારીએ કે ભાઈ વિદ્યુતભારના સરવાળા થાય છે તો આપણને રિઝલ્ટમાં શું મળશે, એ કાં તો ધન વિદ્યુતભાર બી મળી શકે છે અને ઋણ વિદ્યુતભાર પણ મળી શકે છે. અહીંયા હું તમને સમજાવું, તો આપણે આ બધાનો સરવાળો કરીએ છીએ. આ સરવાળાની અંદર તમે જોયું હશે તો શું છે, તો 1, 2, 5, -3, -4, આ Q1, Q2, આ Q3 નથી, આ Q5 છે, અને આ તમારા કયા છે, Q3 અને Q4 છે, બંને માઇનસ આપણે એક બાજુ લખ્યા. તો જો 5 વત્તા 2 વત્તા 1 બરાબર છે, તો 5 ને 2 7 ને 1 8, 8 માંથી 7 ગયા એટલે કેટલો વિદ્યુતભાર તમારી પાસે રહ્યો, +1 કુલમ. એટલે કે કહેવાનો મતલબ એ કે અહીંયા આ જે ટોટલ બોડી જે હતી, એટલે કે આ જે તંત્ર જે હતું, એ તંત્રનો કુલ વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર કેટલો છે, તો કે +1 કુલમ છે. એટલે કે વિદ્યુતભારનો આપણે સરવાળો થાય છે એવું આપણે આના ઉપરથી પ્રતિપાદિત કરીશું. તો મિત્રો ફરીથી આખું રિવાઇઝ કરી નાખું કે વિદ્યુતભાર જે છે એ અદિશ ભૌતિક રાશિ છે,
એની અંદર ટોટલ રહેલો વિદ્યુત ભાર જે છે એ કેટલો, તો કે બધાનો આપણે સરવાળો કરીએ એટલો થાય, એમાં ધન પણ હોઈ શકે છે ઋણ પણ હોઈ શકે છે, એટલા માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ પ્લસ વન પ્લસ ટુ પ્લસ ફાઈવ માઇનસ થ્રી માઇનસ ફોર કરીએ તો ટોટલ આપણને જવાબ કેટલો મળે છે, પ્લસ વન કુલમ છે. મેં અહીંયા આ પ્લસ લીધો, તમે ગમે તે લઈ શકો છો, આપણે ટોટલ સરવાળો કરવાનો, એમાં જે રિઝલ્ટ આવે એ ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે છે. મિત્રો હવે એના પછી બીજો ટોપિક જે છે જે અતિ મહત્વનો છે, અને એને આપણે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. મિત્રો સૌથી પહેલા તો મારે તમને આ જે સંરક્ષણ જે છે આ સંરક્ષણ કોને કહેવામાં આવે છે એની આપણે વાત કરીએ. તો તમે લેસન નંબર વન ઇલેવન સાયન્સમાં ભણી ચૂક્યા છો કે સંરક્ષણ એટલે શું, તો કે તે ભૌતિક રાશિનું સમયની સાથે ન બદલાવું, તે ભૌતિક રાશિનું સમયની સાથે ન બદલાવું, જેને આપણે શું કહીએ છીએ સંરક્ષણ કહેવામાં આવે છે. તો હવે મિત્રો હું તમને નાનકડો પ્રશ્ન પૂછું છું કે રક્ષણ અને સંરક્ષણમાં શું તફાવત? તો સાહેબ કે બંને શબ્દો તો ગુજરાતીમાં એક જ જેવા લાગે છે, પણ રક્ષણ કરતાં કંઈક વધારે હશે એને આપણે શું કહીએ છીએ સંરક્ષણ કહીએ છીએ. તો મિત્રો હું તમને આ મગજની અંદરથી આ બંને શબ્દો હું તમને સોલ્વ કરાવું છું. પહેલા તો આપણે એક મસ્ત એક્ઝામ્પલ આપીએ કે પાકિસ્તાન બોર્ડર જે છે એ બોર્ડર ઉપર માત્ર સૈનિકો છે, ત્યાં તારની ફેન્સિંગ કરેલી નથી, તારની ફેન્સિંગ કરેલી, તારની વાડ, ફેન્સિંગ એટલે વાડ કરેલી નથી, માત્ર ને માત્ર શું છે સૈનિકો ત્યાં આપણા દેશની સીમાનું રક્ષણ કરે છે. હવે દરેક વસ્તુ જે છે સમયની સાથે બદલાય છે, ધેટ મીન્સ એમની પણ ડ્યુટી અવર્સ પૂરા થવાના કારણે એ પોતે ત્યાંથી ચેન્જ થશે. હવે આટલી મોટી આપણી વાડ જે છે, આટલી મોટી આપણી સરહદ જે છે, ત્યાં તારની વાડ ફેન્સિંગ છે ને, એટલે સૈનિકો બંદૂક લઈ અને આપણું રક્ષણ કરે છે, પણ જેવો એમનો ટાઈમ પૂરો થાય છે એવા એ પોતે એમની છાવણીમાં પાછા આવી જાય છે. ન કરે, ધારી લો કે આવું થાય છે કે કોઈ દુશ્મન છાવણીનો સૈનિક આપણી અંદર ઘૂસી ગયો, ટેરરિસ્ટ ઘૂસી ગયો, તો એક ઘટના આ રહી છે. સેકન્ડ થિંગ્સ કે એ આપણું રક્ષણ જ કરે છે પણ ત્યાં નથી, એવી બારી મળે ત્યાંથી અંદર આવી જાય છે, એક આ ઘટના વિચારીએ છે. બીજી ઘટનાની અંદર એવી છે કે આપણા સૈનિકો તો ત્યાં રક્ષણ કરે જ છે, પણ જો ત્યાં તારની વાડ કરેલી હોય તો મિત્રો 8 કલાકની નોકરી પૂરી થાય એટલે તારની વાડ એમ કહેશે કે મારો સમય પતી ગયો હવે હું અહીંથી જઉં છું, નહીં કે ને? તો બંને કિસ્સામાં તમને સમજાવું મિત્રો કે તારની વાડ એ સમય સાથે બદલાતી નથી, એ ત્યાંની ત્યાં જ હોય છે, ધેટ મીન્સ એ આપણું સંરક્ષણ કરે છે. અને પેલા જે સૈનિકો જે છે એ સમયની સાથે પોતાની ડ્યુટી ચેન્જ કરી એટલે કે એ આપણું શું કરે છે રક્ષણ કરે છે. એટલા માટે આ શબ્દ ખાસ સમજો, કારણ કે આગળ વારંવાર આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો સંરક્ષણ એટલે સમયની સાથે બદલાવું નહીં, તારની વાડ સરહદ જે છે સમયની સાથે બદલાતી નહોતી, જ્યારે સૈનિકો બદલાતા હતા એ આપણું રક્ષણ કરતા હતા, જ્યારે વાડ જે છે એ આપણું શું કરે છે સંરક્ષણ કરે છે. હવે જો ધ્યાન રાખજો, વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ The conservation law of charge particles. બહુ મહત્વનો છે છોકરાઓ, મહત્વનો એટલા માટે છે કારણ કે આ જે છે એ આખા ફિઝિક્સનો આ ટોપિક જે છે એનો પાયાનો નિયમ છે. પહેલી વસ્તુ તો એ છે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ, આપણે મુખ્યત્વે 4 સંરક્ષણના નિયમો અલગ અલગ ભણ્યા હતા લેસન નંબર 1માં, અત્યારે હું એની ચર્ચા કરતો નથી, બાદ ગઈ રાત ગઈ. હવે જુઓ આ નિયમ ભણાવતા પહેલા હું તમારી પાસે કેટલીક ચર્ચા માંગુ છું. ઇંગ્લિશની અંદર મસ્ત સેન્ટેન્સ છે, એન આઇસોલેટેડ આઇસોલેટેડ પ્રોપર્ટીઝ. પહેલા તો આપણે એવું કહીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ આઇસોલેટેડ પ્રોપર્ટીને આપણે શું કહીએ છીએ, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રની અંદર. મિત્રો સમજો, વિદ્યુતની દ્રષ્ટિની વાત એને કરી છે તો અલગ કરેલું તંત્ર એટલે કે તમે એક એવું બોક્સ લીધું છે કે જેની અંદર કોઈ વિદ્યુત ભાર છે નહીં, અધરવાઇઝ એમાં છે તો જેટલા ધન છે એટલા ને એટલા ઋણ છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કે એક એવું બોક્સ છે કે એમાં જેટલા વિદ્યુત ભાર દાખલ થશે એટલા ને એટલા વિદ્યુત ભાર બીજા છેડેથી બહાર નીકળી જશે. એટલે કે અલગ કરેલું તંત્ર હોય એમાં
विद्युत भार अचल होय छे अथवा तो विद्युत भार नो बेजिक सरवाळो अचल होय छे एवू आपणे अहींया समजावे छे। तो केवल मतलब ए के विद्युत भार ना संरक्षण नो नियम एटले बीजू कशु ज नहीं के अलग करेलु तंत्र आइसोलेटेड प्रणाली लईए। आइसोलेटेड अत्यारे आपणे लॉकडाउन नी अंदर जोईए तो आपणे केवा आइसोलेटेड छे, आपणे आपणा घर नी अंदर छे, बहार निकळता नथी। देट मीन्स इज वन टाइप ऑफ द आइसोलेटेड। આ ક્વોરન્ટાઇન કરવું એટલે એક પ્રકારનું આઇસોલેટેડ, કે બહારના લોકો એની સાથે અવર જવર કરી શકે નહીં, એટલે એને આપણે શું કહીએ છીએ આઇસોલેટેડ। એમાં વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કેવો હોય છે, અચળ હોય છે। એટલે આપણને એવું કહે છે કે અલગ કરેલા તંત્રની અંદર વિદ્યુત ભાર અચળ હોય છે અથવા તો વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અચળ હોય છે। આપણે નાના ધોરણમાં પણ ભણ્યા હતા કે વિદ્યુત ભારનો નાશ થતો નથી, ચાર્જ નેવર કેન ડિસ્ટ્રોય, નાઇધર કેન ડિસ્ટ્રોય નોર જનરેટ, ઓનલી વી ટ્રાન્સફર વન પ્લેસ ટુ ધ અનધર પ્લેસ। દેટ મીન્સ આપણે વિદ્યુત ભારનો નાશ કરી શકતા નથી કે નવો ઉત્પન્ન કરી શકતા નથી, માત્ર એક જગ્યાથી બીજી જગ્યાએ શું થાય છે, ટ્રાન્સફર થાય છે। તમને કહી દઉં કે દાખલા તરીકે મેં તમને સમજાવ્યું બીજા લેક્ચરની અંદર, સોરી ત્રીજા લેક્ચરની અંદર, કે કાચના સળિયો જે છે એને રેશમના ટુકડા સાથે ઘસવામાં, આમાં રબિંગ કરો છો તમે, અને રબિંગ કરો છો ત્યારે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા, તો કે રેશમના ટુકડામાં ગયા, તો વિદ્યુત ભારનો નાશ થયો, એક તંત્રમાંથી બીજા તંત્રની અંદર એ પોતે ગતિ કરી એટલે કે ટ્રાન્સફર જ થાય છે। આ વસ્તુ આપણને ત્યાં સમજાવે છે। હવે મિત્રો આગળ આપણે એક મસ્ત ઉદાહરણ આપવા જઈ રહ્યા છીએ અને એ ઉદાહરણ એ રીતનું છે, ખાસ ધ્યાન આપજો। અહીંયા એક આ આઇસોલેટેડ સિસ્ટમ છે એટલે કે આ એક પ્રકારનો બોક્સ છે અને આ બોક્સની અંદર મેં અલગ અલગ ત્રણ વિદ્યુત ભારોની કલ્પના કરી છે, એક જે છે પ્લસ થ્રી ક્યુબ, બીજો જે છે પ્લસ ટુ ક્યુબ અને ત્રીજો જે છે એ પોતે કયો છે, માઇનસ વન ક્યુબ છે। હવે આને હું શું કરું છું, બોક્સને હાથમાં પકડીને જોરદાર આમ હલાવું છું, મીન્સ કે મિક્સઅપ કરું છું। ગતિશાસ્ત્રનો પણ આમાં તમને આઈડિયા આવશે, આપણે જે ગતિશાસ્ત્ર ભણ્યા એ વાસ્તવિકમાં ભણતા હતા, એમાં આપણને દેખાતું હતું જ્યારે અહીંયા આપણે નોન વિઝિબલ છે, તો આપણે આ બોક્સને હાથમાં પકડી અને ગોળ ગોળ એને મુવમેન્ટ આપીએ છીએ અથવા તેને હલાવીએ છીએ। હવે જો ધ્યાન રાખજો કે આ એની અંદરના આવા ત્રણ ગોળા આપણે કલ્પના કર્યા હતા, આ બાકીની સિસ્ટમ કેવી છે, આઇસોલેટેડ છે। સિસ્ટમ કેવી છે, આઇસોલેટેડ સિસ્ટમ છે। આઇસોલેટેડ સિસ્ટમ એટલે બહારથી કોઈ અંદર જતું નથી કે અંદરથી કોઈ બહાર જતું નથી, બહારથી કોઈ અંદર નહીં જાય ને અંદરથી કોઈ બહાર નીકળશે નહીં। હવે જોયું આને આપણે શું કર્યું, હાથમાં લઈ અને ગોળ ગોળ મુવમેન્ટ આપી દીધી। હવે આ ગોળાનો જે વિદ્યુતભાર પ્લસ થ્રી હતો એ કેટલો થઈ ગયો, પ્લસ ટુ, આનો માઇનસ વન હતો એ કેટલો થઈ ગયો, પ્લસ વન। આ એક પ્રકારનું એજમ્પશન છે મિત્રો, આ એક પ્રકારની ધારણા છે। હવે આ પ્લસ ટુ જે છે અહીંયા કેટલો હશે એ આપણે જાણતા નથી, તો આ કઈ રીતે શોધી શકાય, તો આ પ્રારંભિક અવસ્થા હતી। આપણે કન્ઝર્વેશન લો એટલે શું છે કે વિદ્યુત ભારનો નાશ થતો નથી, જેટલો પહેલા હોય એટલો ને એટલો પછી હોય, ભલે એ પોતે ટ્રાન્સફર થયેલો હોય। તો અહીંયા મેં તમને આખું ગણતરી કરીને આપી છે, થોડુંક એવું ગણતરીના જોઈ લેજો કે આ પ્લસ ત્રણ બેઝિક સરવાળો જ કરવાનો છે, પ્લસ ટુ અને આ કેટલો છે માઇનસ વન, તો પ્લસ ફાઈવ માઇનસ વન એટલે કેટલો થયો, પ્લસ ફોર થઈ ગયો। હવે જો ધ્યાન રાખજો અહીંયા કેટલો છે, પ્લસ ટુ પ્લસ વન બરાબર છે, અને આ છે એને આપણે શું ધારી દીધો, એક્સ તરીકે ધારી લીધો છે, કે આ કેટલો છે એક્સ છે, અને એક્સ છે પોતે, તો હવે જો ટુ પ્લસ વન એટલે કેટલું થઈ ગયું, થ્રી, પ્લસ એક્સ, એક્સને સૂત્રનો કર્તા બનાવે તો આ કેટલો થઈ જાય, પ્લસ વન થઈ જાય છે। હવે જો તમે અહીંયા એક્સની જગ્યાએ ત્યાં પ્લસ વન મૂકી દઈએ, આપણે કેટલો મૂકી દઈએ છીએ ત્યાં, પ્લસ વન મૂકી દઈએ, તો હવે ટોટલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો, ટુ વત્તા વન વત્તા વન એટલે કેટલો થઈ ગયો, બે વત્તા એક ત્રણ, ત્રણ ને એક ચાર, અહીંયા ત્રણ વત્તા બે બે વત્તા એક, ત્રણ વત્તા બે ઓછા એક, એટલે ટોટલ વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર કેટલો બન્યો, હવે નવો વિદ્યુતભાર જે છે એ નવો વિદ્યુતભાર કેટલો છે, એક, સોરી ત્રણ વત્તા બે પાંચ, પાંચ ઓછા એક એટલે
चार छे अने अहींया पण तमारो केटलो थशे चार थशे एटले के जेटलो प्रारंभमां विद्युतभार होय छे एटलो एटलो अंतमां विद्युतभार होय छे एटले के एवुं कही शकाय के अहींया विद्युतभार केवो छे अचल छे अने आ अचल छे जेने विद्युतभारना संरक्षणनो नियम कहेवामां आवे छे एन आइसोलेटेड थियरम एन आइसोलेटेड इन आइसोलेटेड सिस्टम द नेट चार्ज बिकम रिमेनिंग कॉन्स्टंट एटले के एवुं कहेवाय के विद्युतनी दृष्टिए अलग करेलू तमे कोई पण तंत्र लो तो एमा विद्युत भार जे छे ए पोते केवो रहेशे अचल रहेशे। एक नानकडा बे मस्त उदाहरण तमने आपी दऊं जे तमे नाना धोरणनी अंदर 10मा धोरणमां आपणे भणीने आव्या छीए पण फटाफट एनुं जोई लईए छीए। तमने मित्रो कदाच रेडियो एक्टिविटी आ तो बधानो प्रिय टॉपिक छे कारण के 10मा धोरणनी अंदर आना उपर ज માર્ક્સ આવતા હતા આપણે તો સાયન્સની અંદર આ થોરિયમ આને આપણે એ ઝેડ એક્સ અને એ જેડ એટલે પરમાણુ ક્રમાંક પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે પ્રોટોન સંખ્યા લઈ લઈએ। હવે આની પ્રક્રિયા થાય છે તો એમાંથી આલ્ફા પાર્ટિકલ છૂટું પડે છે। આલ્ફા પાર્ટિકલની અંદર આલ્ફા પાર્ટિકલ એટલે હિલિયમનું ન્યુક્લિયસ જ છે, હિલિયમનું ન્યુક્લિયસ જ કહેવામાં આવે છે। આનો ટોટલ ચાર્જ જે છે એમાં રહેલો વિદ્યુતભાર કેટલો એવો પ્રશ્ન પૂછાય કે આલ્ફા પાર્ટિકલ નો કુલ વિદ્યુતભાર કેટલો તો એમાં નંબર ઓફ પ્રોટોન કેટલા છે 2, નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે 4, તો ટોટલ 4 વિદ્યુતભાર થશે। ના, એમાં 2 જ વિદ્યુતભાર આપણે લઈશું। હવે જો 90 છે આ પ્લસ 2 છે અને આ રહ્યા 88, તો 88 વત્તા 2 એટલે કેટલું થઈ ગયું 90। તો સિમ્પલ વસ્તુ છે કે આ જે તત્વ હશે એનો પરમાણુ ક્રમાંક કેટલો હશે 88। આ આપણે આગળ મોડર્ન ફિઝિક્સની અંદર ભણવાનું છે, ન્યુક્લિયર ફિઝિક્સની અંદર, એટલે એમાં ડિટેલ્સમાં ચર્ચા કરીશું, પણ અત્યારે પૂરતું યાદ રાખો। તમને એવું પૂછાય આની ઉપર ખાસ કોન્સન્ટ્રેશન કરજો મિત્રો કે હિલિયમ હિલિયમ જે છે હિલિયમનો કુલ ચાર્જ કેટલો તો એના પરમાણુ ક્રમાંકને સ્મોલેસ્ટ ચાર્જ સાથે ગુણી કાઢવાના, તો 2 × 1.6 × 10⁻¹⁹ એટલે કેટલા થશે ટોટલ 3.2 × 10⁻¹⁹। હવે જો એનાથી આગળ વાત કરીએ તો ન્યુટ્રોન જે છે એ ચાર્જલેસ પાર્ટિકલ છે। ન્યુટ્રોન એ ચાર્જલેસ પાર્ટિકલ હોય તો એ જે ન્યુટ્રોન હોય એ હંમેશા એનું સંરક્ષણ તો થવું જોઈએ કારણ કે નંબર ઓફ ટોટલ ચાર્જ રિમેનિંગ કોન્સ્ટન્ટ। તો અહીંયા ન્યુટ્રોન એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે। ન્યુટ્રોન જે છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે ત્યારે પણ વિદ્યુતભારનું શું થાય છે સંરક્ષણ થાય છે। અહીં આપણે પ્રક્રિયામાં સમજીએ તો કે 0N1 માંથી 1P1 ઓકે અહીંયા -1 લખજો, લખવામાં મારી થોડી મિસ્ટેક છે, અહીંયા -1 તો 1P1 અને -1E0 ધેટ મીન્સ 1 અને 1 ઓકે, તો અને આ ટોટલ 0 થશે અને આ પણ કેવો થશે 1 એટલે કે અહીંયા પ્લસ ઈ અને માઇનસ ઈ કરીએ તો ટોટલ ચાર્જ એનો કેવો થઈ જશે 0 થઈ જશે। તો આ જે છે એના વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ છે, તો એ આપણી આખી વસ્તુ આપણને ત્યાં સમજાવે છે। મિત્રો હવે એનાથી આગળ વાત કરીએ જે અતિ મહત્વનો ટોપિક જે છે કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ। મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા ખાસ કે આ ક્વોન્ટમીકરણ શું છે, ક્વોન્ટનાઇઝેશન કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર, અને એ થવાનું કારણ શું, ક્વોન્ટમ ટુ ક્વોન્ટમ ઇઝ પેકેટ। તમે બજારમાં જાઓ અને તમે એમ કહો કે ભાઈ મને અડધો મોબાઈલ આપો તો શક્ય છે નથી, એ તમને આખો જ મોબાઈલ ફોન આપવાનો છે। આ મોબાઈલ જે છે હું લેવા જઉં કે ભાઈ મને તો 50 આટલો અડધો જ જોઈએ છે, આખો જોઈતો નથી, ખાલી કેમેરાવાળો ભાગ જ જોઈએ છે, તો એવું શક્ય છે નથી, એ આખો પીસ જ તમને આપવાનો છે। તમે એમ કહો કે ભાઈ મારે તો 1.5 મોબાઈલ જોઈએ છે તો પણ એ તમને નહીં આપી શકે, એટલે કે હંમેશા એ તમને ઇન્ટેજર્સ વેલ્યુમાં આપશે। એટલે કે આ ક્વોન્ટમ જે છે એ એક પ્રકારનું પેકેજ છે, એટલે એને એવું કહ્યું હતું કે ક્વોન્ટમીકરણ દેટ મીન્સ વિદ્યુતભાર કોઈ દિવસ ક્યારે અડધો પોણો આપણને મળે નહીં, એ આપણને હંમેશા આખો જ મળે,
દાખલા તરીકે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો એમ કહેશે કે ભાઈ હું તો તને 3.5 જ ઇલેક્ટ્રોન આપીશ, તો એ શક્ય છે નહીં. કાં તો એ એને 3 આપશે અથવા 4 આપશે, પણ કોઈ દિવસ ક્યારે વિદ્યુત ભાર અડધો એને મળશે નહીં. કોઈ દિવસ ક્યારે અડધો વિદ્યુત ભાર શક્ય છે નહીં. ક્વોન્ટમ મિકેનિક્સમાં ક્વાર્ક્સની અંદર આગળ ચર્ચા કરીશું આપણે, પણ એ આખી વસ્તુ અલગ છે. પણ અત્યારે આપણે એવું યાદ રાખીશું કે હંમેશા વિદ્યુત ભાર જે છે એ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય. હવે મનમાં પ્રશ્ન થાય કે સાહેબ મૂળભૂત વિદ્યુત ભાર, મૂળભૂત વિદ્યુત ભાર એટલે કે સ્મોલેસ્ટ ચાર્જ પાર્ટિકલ, જેને આપણે શું લઈએ છીએ ઇલેક્ટ્રોન તરીકે લઈએ છીએ, અને આ જે ઇલેક્ટ્રોન જે છે એ એનો શું છે મૂળભૂત વિદ્યુત ભાર છે, અને એનું મૂલ્ય કેટલું છે 1.6 × 10⁻¹⁹ કુલમ્બ છે. હવે યાદ રાખજો કે એના વિધાન કઈ રીતનું છે, તો એવું કહે છે કે ઇન ધ નેચર એટલે કે કુદરતમાંથી મળી આવતા બધા જ વિદ્યુત ભાર આપણે જાણતા નથી. વિદ્યુત ભાર કયો છે, ક્યુ છે, તો ક્યુનું મૂલ્ય કેટલું, તો કે એનું મૂલ્ય જે છે એ મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. સમજો કા આખું વાક્ય હું તમને સમજાવું છું. દાખલા તરીકે તમને કહું કે આ એક આખી પ્રોપર્ટી છે, આ એક આખું તંત્ર છે. હવે આ તંત્રમાં કેટલા વિદ્યુત ભાર છે હું આમ ગણવા બેસું તો એ શક્ય છે નહીં, એટલે આપણે ધારી લઈએ કેટલા વિદ્યુત ભાર છે, એન વિદ્યુત ભાર છે. તો કે એનું કુલ મૂલ્ય કેટલું, તો કે એના મૂળભૂત વિદ્યુત ભાર અને ગુણ્યા વિદ્યુત ભારની સંખ્યા એ બંને કરીએ એટલે આપણને એનું કુલ વિદ્યુત ભારનું મૂલ્ય મળી જાય. એટલે કે અહીંયા આપણે એક સૂત્ર આપી દીધું, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઇ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઇ. સમજો ખાસ, ફરી તમને સમજાવું છું કે શું સમજાવવા માંગે છે કે વિદ્યુત ભારનું મૂલ્ય જે છે એ હંમેશા નક્કી કરવું છે, એટલે આખો પેકેટ છે. આ પેકેટમાં કેટલી પેનો છે આપણે જોઈ શકતા નથી, પણ આપણે ધારી લઈએ કે અંદર એન પેનો છે, તો કે એક પેનનું મૂલ્ય કેટલું, કે 2 રૂપિયા, તો ટોટલ આખામાં કેટલું મૂલ્ય, કે 2.5 જેટલું મૂલ્ય થાય. એવી રીતે અહીંયા કેટલા વિદ્યુત ભાર છે, તો કે એન વિદ્યુત ભાર છે. એક વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું, તો કે ઈ જેટલું. ઈ ધન પણ હોઈ શકે છે, ઋણ પણ હોઈ શકે છે. તો કે ક્યુ નું સમીકરણ આપણને શું મળે છે, તો કે ક્યુ બરાબર એન ઈ, ક્યુ બરાબર એન ઈ. આપણે એને આ રીતે પણ કહી શકીએ છીએ કે ક્યુ બરાબર પ્લસ ઓર માઇનસ એન ઈ અથવા તો એન ઈ, એની આપણી નહીં, બરાબર ને. મજાકમાં તમને કહું છું ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની, યાદ રાખવા માટે આપણી નહીં. તો એન જે છે આ એનને આપણે ઇન્ટેજર કહીએ છીએ, ઇન્ટેજર અથવા તો અધરવાઇઝ એને આપણે હોલ નંબર કહેવામાં આવે છે, અથવા તો અડધો અટૂલો નહીં આખો નંબર કહીએ છીએ. આથી ક્યુ બરાબર આપણને શું મળશે, પ્લસ ઓર માઇનસ એની, એટલે કે આમાં 10 ઇલેક્ટ્રોન હશે તો એનું મૂલ્ય કેટલું, કે 10 × ઈનું જે મૂલ્ય હોય એ ઈનું મૂલ્ય કેટલું, તો કે 1.6 × 10⁻¹⁹ કુલમ્બ, જેને એનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. આખું ફરતી તમને સમજાવું છું કે મળી આવતા બધા જ વિદ્યુત ભારોનું મૂલ્ય કેટલું હોય છે, તો કે કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય લઈએ ને એના પૂર્ણ ગુણાંકમાં જ હોય, પૂર્ણ ગુણાંક એટલે કે એન સાથેના ગુણાકારની અંદર હોય છે, જેને આપણે શું કહીએ છીએ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. એનનું મૂલ્ય ધન કે ઋણ બંનેમાંથી ગમે તે હોઈ શકે છે. ફેરાડે નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ આપણને આનો ખ્યાલ આપ્યો હતો, પછી 1912ની અંદર મિલિકાનનો પ્રયોગ જે છે ડિટેલ્સની અંદર આપણે ચર્ચા કરીશું, પણ અત્યારે આપણે એટલું યાદ રાખીશું કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની મોટા ભાગના એમસીક્યુમાં આ સમીકરણ ઉપયોગમાં આવે છે. આપણે આજે મને ઈચ્છા થઈ કે જોડે જોડે થોડા એવા દાખલા પણ આપણે લઈ લઈએ છીએ, નાના નાના 2-3 એના કોન્સેપ્ચ્યુઅલ જે ન્યુમેરિકલ જે છે એની પણ આપણે ચર્ચા કરીએ. તો એની આપણે જોઈએ તો આપણને એવું કહે છે, અહીંયા મેં તમને સમજાય છે કે ઉદાહરણ 2 લીધા છે, નાના નાના છે. એને એવું કહ્યું છે કે 1 કુલમ્બ વિદ્યુત ભાર જે છે, દાખલા કે આપણે લઈએ અહીંયા, તો આ કેટલું છે, 1 કુલમ્બ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારમાં પ્રોટોન કે ઇલેક્ટ્રોન બંનેમાંથી કોઈ પણ વસ્તુ પૂછી શકે છે. આની સંખ્યા કેટલી, જો તમને ફાઇન્ડ શું કરવાનું કહ્યું છે, પહેલાં તો જો ફિઝિક્સની અંદર ન્યુમેરિકલ બહુ સહેલા છે, અને એ ન્યુમેરિકલની અંદર આપણે એવું કહીએ છીએ કે શું આપેલું છે અને શું શોધવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે કે સાહેબ ખ્યાલ જ નથી આવતો, હંમેશા રકમ અડધી અડધી વાંચો. શું આપ્યું છે, તો કે 1 કુલમ ચાર્જ પાર્ટિકલ આપ્યું, તો કે ક્યુ તમને આપી દીધું છે,
प्रोटोन की इलेक्ट्रॉन की संख्या शोधवानी छे, एटले के एन नंबर फाइंड करवानो कयो छे आपणने, बराबर छे। ई तमने आपेलो नथी, पण दीकराओ आ लेसन नी अंदर याद राखवानुं के ई नुं मूल्य 1.6 × 10⁻¹⁹ छे। प्लस माइनस तो ख्याल नथी, जो इलेक्ट्रॉन कहेतो नेगेटिव, प्रोटोन कहेतो पॉजिटिव। आपणे किंमतो मूकीए, क्यू बराबर 1 कूलम, एन एमना एम, ई बराबर 1.6 × 10⁻¹⁹ कूलम छे। तो एन बराबर कितना था से? तो अहिया 1/1.6 × 10⁻¹⁹ तो हवे जो ध्यान रखो एन बराबर शू आ तो 0.625 × 10⁻¹⁹ एनो जवाब थी गयो। हवे आने आपणे दशांश चिन्ह जोईए तो आ आपणने मूल्य मळशे 6.25 × 10⁻¹⁹। तमे तरत ज मने प्रश्न करशो के सर हमणा तमे एवुं कहता था કે આપણે એન જે છે એ હંમેશા પૂર્ણાંકમાં જ હોય, અહીંયા તો ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત ખોટો પડે છે। આ એનનું મૂલ્ય તો આપણે કેટલું આવ્યું, 6.25 × 10⁻¹⁹, આટલું મૂલ્ય આવ્યું। તો દીકરાઓ એક વસ્તુ યાદ રાખજો કે 6.25 એની સરખામણીમાં આ જે કિંમત જે છે ને 10⁻¹⁸ કિંમત, એ ઘણી મોટી છે, ઘણી મોટી છે। એટલે કે આની તુલનામાં આને આપણે શું કરીએ છીએ, સોરી આની તુલનામાં આને આપણે અવગણી કાઢીએ, એટલે આપણી પાસે કુલ કિંમત કેટલી આવે છે, એપ્રોક્સિમેટલી એ કેટલી છે, 10⁻¹⁸ છે। હવે ખ્યાલ આવી ગયો, આ આપણો પેરાડોક્સ છે। મેં જો બંને તમારા દાખલા એ રીતના લીધા છે કે જેથી તમને ખ્યાલ આવે, આ અપૂર્ણાંશ આવે એટલે તમે મગજમાં વિશ્વાસ થઈ જાય કે સાહેબ આપણે તો એવું કહેતા હતા કે સારું એનની કિંમત તો ઇન્ટીજર જ હોય, આ અપૂર્ણાંક થોડું હોય। તો આ જે છે આની સરખામણીમાં આને આપણે અવગણી કાઢીએ છીએ, એટલે 10⁻¹⁸ છે। હવે એનાથી આગળ વાત કરીએ તો બીજો દાખલો આ રીતનો છે, બીજા દાખલાની અંદર એ રીતનો છે કે જુઓ અલગ અલગ રીતે પૂછ્યું છે કે 8 × 10⁻¹⁸ કુલમ ચાર્જ મેળવવા માટે, સમજો આ શું આપે તમને, ચાર્જ પાર્ટિકલ આપી દીધા છે, એટલે ઇન શોર્ટ પહેલાની જેમ જ છે, અહીંયા પણ તમને શું આપી દીધું છે કે ચાર્જ પાર્ટિકલ આપી દીધા છે। કેટલા પ્રોટોનની જરૂર હશે, એટલે પ્રોટોન કે છે એટલે આપણે મૂલ્ય પ્લસ જ લેવાનું છે। એ જ સમીકરણ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની આપણી નહીં, ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું છે, એની। તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની, જે એનને સૂત્રનો કરતા બની દઈએ। ક્યુની કિંમત કેટલી છે, 8 × 10⁻¹⁸ અહીંયા લખી છે, એન બરાબર એન ઇન્ટુ ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું છે, 1.6 × 10⁻¹⁹ કુલમ છે। તો એનને સૂત્રનો કરતા બની દઈએ, 8ની નીચે ડિનોમીટરની અંદર આ જશે એટલે 8/1.6 કરીશું, આ એક ઘાત ઉપર જાય તો અહીંયા 5 જવાબ આવશે, અને એ 5 × 10 એટલે કેટલા આપણને મળશે, તો કે 50 ન્યૂટન નંબર ઓફ પ્રોટોન કેવા છે, જરૂરી છે। બંને વારંવાર અભ્યાસ કરજો, આપણી વર્કશીટની અંદર પણ આ ટાઈપના ઘણા બધા પ્રશ્નો મૂકેલા છે, એ પણ તમને ખ્યાલ આવશે। હવે મિત્રો, મારે તમારી પાસે એક અગત્યની ચર્ચા કરવાની હતી, જે જેડબલી નીટ માટે અગત્યનું છે, કારણ કે અમુક રાત જે છે હવે ખુલે છે, કે એવું કહે છે, આપણે આગળ પણ મેં બીજા લેક્ચરની અંદર ચર્ચા કરી નાખી હતી, અને એમાં એવું હતું કે દરેક વિદ્યુત ભાર જે છે ને, એ દરેક વિદ્યુત ભારને દળ હોઈ શકે છે, હા, એટલે કે દળ હોઈ શકે, પણ દળ ધરાવતા પ્રત્યેક કણને વિદ્યુત ભાર ના હોઈ શકે। યાદ કરો આપણો લેક્ચર નંબર 3 અને 3ની અંદર કહ્યું હતું, ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે એ બંનેને દળ પણ છે, વિદ્યુત ભાર છે, પણ ન્યુટ્રોન જે છે એને દળ છે પણ વિદ્યુત ભાર છે નહીં। એટલે કે દળ હોય, દરેકને દળ તો રહેવાનું છે, પણ એને વિદ્યુત ભાર ના પણ હોઈ શકે છે। હવે એક આઇન્સ્ટાઈનનું ઇક્વેશન જે છે, બહુ વેલ નોન ઇક્વેશન છે, અને આ જે છે અત્યાર સુધી આપણે ભાઈ જે ક્લાસિકલ મિકેનિક્સની અંદર જે વેગ ભણ્યા, એ વેગની અંદર કેવું હતું કે બહુ મોટું મૂલ્ય લેતા હતા, 10 કિમી નાની એવી પુલી લેતા હતા, પુલી ઉપર જે વસ્તુ ફ્રિક્શન મીન્સ કે એને ઘર્ષણથી એને ગભરાવતા હતા, તો એનો વેગ જે છે, ઓબ્જેક્ટ જે છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ દોડે છે, ફાલ્ગુન સર દોડે છે, તો એમનો વેગ 10 કિમી પ્રતિ કલાક છે, તો આ વેગનું મૂલ્ય ઘણું મોટું હતું, અથવા તો સીની સરખામણીની અંદર બહુ નાનું મૂલ્ય હતું। તો એવું કહેવાય છે કે જ્યારે પદાર્થ ગતિમાં હોય ને, સમજો ખાસ, જ્યારે પદાર્થ જેડબલ નીટ માટે છે, આના લગતા ક્વેશ્ચન, ડિરાઈવ ક્વેશ્ચન તમને પૂછી શકે એવા છે,
કે જ્યારે પદાર્થ ગતિમાં હોય ને ત્યારે એનું દળ જે છે ને એ દળ બદલાય છે. ધેટ મીન્સ એવું કહેવા માંગે છે કે દળ એ વેગ ઉપર આધાર રાખે છે, દળ એ વેગના વ્યસ્ત પ્રમાણમાં છે. યાદ રાખજો સાહેબ, આ તો સારી કલ્પના નથી કરી, અમે દોડીને જઈએ તો અમારું દળ વધે? હા વધે, વધે એ શક્યતા છે, પણ નાના પાર્ટિકલ્સની અંદર છે. તમારી બોડી પણ સેલની બનેલી છે, સેલ પણ ઘણા બધા નાના નાના પાર્ટિકલ્સના બનેલા છે. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ કે આ આઇન્સ્ટાઈનની આ રિલેટિવ થિયરમ છે, અને એ રિલેટિવ થિયરમની અંદર આપણને આખું ડિટેલ્સની અંદર એ પોતે સમજાવે છે કે વાસ્તવમાં આ કેવી રીતે શક્ય છે. તો અહીંયા હું તમને સમજાવું કે આ એમ જે છે ને એને આપણે પદાર્થનું દળ કહીએ છીએ. શું કહેવાય ને? પદાર્થનું દળ. ઓબ્જેક્ટ તરીકે કોઈ પણ ઓબ્જેક્ટ હોય, દાખલા તરીકે હું પોતે છું તો મારું દળ કેટલું છે? એમ. એમ બરાબર આપણે 70 કિલો લઈએ છીએ. આ M0 જે છે એ મારું પ્રારંભિક દળ છે. સમજો, આ કયું દળ છે? 70 કિલો છે. આ M0 મારું પ્રારંભિક દળ છે. વેન વી કાન્ટ સ્ટાર્ટ અવર જર્ની, મેં દોડવાનું ચાલુ નહોતું કર્યું એ પહેલા નહીં. હું એક ઇલેક્ટ્રોન તરીકે વર્તું છું, હું પોતે એક ઇલેક્ટ્રોન છું, મેં ગતિ નથી કરી એ પહેલા મારું દળ હતું. તો આના કરતા આ દળ જે છે એ ઓછું હશે, સોરી, આ પ્રારંભિક દળનું મૂલ્ય ઓછું હોય અને એમનું મૂલ્ય જે છે એ વધે છે. કેમ? કારણ કે એ વેગ ઉપર આધાર રાખે છે. તો M0 એ શું છે? એનો પ્રારંભિક દળ છે. અને આ V જે છે એ ઇલેક્ટ્રોનનો વેગ છે, આ C જે છે એ પ્રકાશનો વેગ છે, અને પ્રકાશનો વેગ જે છે કેટલો છે? 3×10⁸ છે. હવે તમને કહું કે સપોઝ આપણે એવી ચર્ચા કરીએ કે એક પદાર્થનો વેગ 10 કિમી પ્રતિ કલાક છે. કેટલો છે? 10 કિમી પ્રતિ કલાક છે. અને 10 કિમી પ્રતિ કલાક હોય તો આ સીની સરખામણીમાં આ કિંમત બહુ નાની થઈ આવે, એટલે કે આ જે છે ગુણોત્તર એ લગભગ 0ની નજીક આવે. અને 0ની નજીક આવે એટલે કે 1ની સરખામણીમાં આને આપણે શું કરી નાખીએ છીએ? અવગણી કાઢીએ છીએ. તમે ગણતરી કરજો એટલે તમને ખ્યાલ આવશે. એટલે એમ બરાબર શું થશે? M0 થશે. પણ સપોઝ હું પાર્ટિકલ્સ બહુ નાનો લઉં છું, એટલે કે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો કે ઇલેક્ટ્રોનનો વેગ કેટલો? એક નાનકડું મસ્ત ઉદાહરણ આપું તમને કે ઇલેક્ટ્રોન જે છે ને એની ઉપર તમે એને પકડી અને ઉપર 1 કુલમ બળ લગાડો. કેટલું બળ લગાડવામાં આવે? 1 કુલમ, એટલે કે સોરી 1 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે. દાખલા તરીકે સપોઝ આ ઇલેક્ટ્રોનને મેં પકડ્યો છે અને એને હું આમ જોરથી 1 ન્યૂટન બળ આપું છું, અને 1 ન્યૂટન બળ આપવાના કારણે આપણે ન્યૂટનનું મસ્ત ઇક્વેશન જાણીએ છીએ, યુનિવર્સલ ઇક્વેશન F=ma, ફાધર ઇઝ ઇક્વલ ટુ મા. યાદ રાખવાની નાનકડી ટેકનિક છે, F=ma, ફાધર ઇઝ ઇક્વલ ટુ મા. એમાં એને સૂત્રનો કર્તા બનાવીએ તો કે એ બરાબર શું થશે? તો કે F/m અને 1/9.1×10⁻³૧, એટલે કે આપણે એવું કહી શકીએ કે 1 ન્યૂટન જેટલું બળ આપવામાં આવે ને ત્યારે એની અંદર 10³ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. કેટલો? 10³ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. આટલો પ્રવેગ હોય એટલો ને એટલો વેગ હોય, કાં તો એના તો થોડું મૂલ્યમાં આપણે લગભગ આટલો જ લઈ લઈએ છીએ. અને એ કિંમત જ્યારે અહીંયા મૂકીશું ને ત્યારે આ જે કિંમત જે છે એ કિંમતનું મૂલ્ય બદલાય છે, અને એ બદલાવાના કારણે આ એમની કિંમત શું થઈ જાય છે? વધે છે. એટલે કે આપણે એટલું જ યાદ રાખીશું કે આ વેગ નાના એવા પાર્ટિકલ્સ હશે, એકદમ બિંદુવત પદાર્થ હશે, એના વેગ એ જ્યારે ગતિ કરશે ત્યારે એનું દળ હંમેશા બદલાય છે. એનું દળ એ પ્રારંભિક દળ જેટલું હોતું નથી. આ માઇન્ડ વેલ, આ પ્રશ્ન તમારા JEE નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો. તો મિત્રો, આજે આપણે આના વિદ્યુત ભાર જે છે એના ગુણધર્મોની ચર્ચા કરી. આશા રાખું કે તમને મજા આવી હશે. આજે આના લગતા કેટલાક એવા MCQની PDF જે છે એ PDF પણ હું મૂકવાનો છું,
તો જે પણ વિદ્યાર્થી મિત્રોને જરૂર હોય એ મને પર્સનલી કોન્ટેક્ટ નંબર મેં તમને આપી દીધેલો છે, તો એની ઉપર તમારું નામ, તમે ક્યાંથી બિલોંગ્સ કરો છો, ક્યાંથી આવો છો એ લખી અને મને મોકલજો. મિત્રો, વ્યૂ કરવાની સાથે સાથે લાઇક પણ કરજો, સબસ્ક્રાઇબ પણ કરજો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આપણી ચેનલ એક સારા એવા પોઈન્ટમાં આવે, જેના કારણે તમને બધો જ લાભ મળી શકે. આપણે અહીંયા બોર્ડની જેમ ભણાવીશું, હવે આને લગતું જે નેક્સ્ટ લેક્ચર આવશે એ JEE નીટ, આટલામાંથી JEE નીટના કયા કયા પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્સ છે એની આપણે ચર્ચા કરીશું. આશા રાખે કે તમને બધાને મજા આવી હશે. તેમ છતાં પણ તમને કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી, ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. અને હવે પછી JEE નીટનું જે વર્કશીટ જે છે, વર્કશીટ સોલ્વ કરવાની છે અને સોલ્વ કર્યા પછી એમાં ડિફિકલ્ટી, ડાઉટ મને કહેવાના છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.